નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે વિદ્યાપ્રી એજ્યુકેશનની અંદર. ડિપ્લોમાની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એના માટે આ વિડીયો ઘણો ઇમ્પોર્ટન્ટ છે. ડિપ્લોમાની અંદર 6M અને 8M, ડિપ્લોમા ઇન વોકેશન અને ડિપ્લોમા ઇન આર્કિટેક્ટની અંદર 6M, આ બધા વિદ્યાર્થીઓ છે જે રેગ્યુલર હોય અથવા જેમનું ટર્મ એક્સટેન્ડ થયેલું હોય એવા વિદ્યાર્થીઓ માટે એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ એ છે કે એમના એક્ઝામ ફોર્મ આવી ચૂક્યા છે. એક્ઝામ ફોર્મ કે જે વિદ્યાર્થીઓ એક્ઝામ ફોર્મ એ જીટીયુ પોર્ટલ ઉપર એમને સ્ટુડન્ટ પોર્ટલ ઉપર ભરી શકે છે ફીસ પે કરીને, અને પછી એની હોલ ટિકિટ જ્યારે એક્ઝામ આવે એના થોડા દિવસ પહેલા આવશે. અત્યારે એક્ઝામ ફોર્મ સ્ટાર્ટ થઈ ચૂક્યા છે, એની પેનલ્ટી કંઈ પણ નથી, એની પેનલ્ટી કંઈ પણ નથી. પરંતુ એની અંદર જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલા છે એ આપણે એકવાર ચેક કરી જોઈએ કે કયા ઇન્સ્ટ્રક્શન છે એ વિદ્યાર્થીઓએ ફોલો કરવા જોઈએ. તો સૌ પ્રથમ મેં તમને જણાવેલું હતું એવી રીતે આ બધા વિદ્યાર્થીઓના એક્ઝામ ફોર્મ આવી ચૂક્યા છે, બરોબર. પછી એમને ફોર્મ ક્યાંથી ભરી શકે છે, સ્ટુડન્ટ પોર્ટલ ઉપર લોગિન થઈને ફોર્મ ભરી શકે છે. એની અંદર અલગ અલગ ઇન્સ્ટ્રક્શન આપેલી છે, એકવાર તમારે વાંચી લેવી. જો તમે પહેલી વાર તમે ફોર્મ ભરતા હોય તો, પહેલી વાર તો નહીં હશે પરંતુ એકવાર તમારે રીડ કરી લેવાની, ઓકે. પછી રિજેક્ટ અને રિફંડ, આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, વિદ્યાર્થીઓ માટે પણ છે અને કોલેજ માટે પણ છે. રિજેક્ટ એટલે જે વિદ્યાર્થીઓના એક્ઝામ ફોર્મ આવી ગયા છે, સૌ પ્રથમ કોલેજ તરફથી એ રિજેક્ટ અથવા એપ્રુવ કરવામાં આવશે. એ રિજેક્ટ કેમ કરવામાં આવે છે એના પણ અલગ અલગ રીઝન્સ છે, બરોબર. જો કોલેજ તમારું ફોર્મ રિજેક્ટ કરી નાખે તો તમે ફોર્મ ભરી શકશો નહીં, અને તમે જો ફોર્મ ભરેલું હશે, તમે પેમેન્ટ કરી દીધું હશે અને પછી તમારું ફોર્મ રિજેક્ટ કરે કોલેજથી, તો તમને રિફંડ મળવા પાત્ર છે, રિફંડ પાછળથી મળી જશે. તો જો તમારે રિજેક્ટ થાય ફોર્મ, તો તમારે શું કરવાનું છે, તમારે કોલેજ જવાનું છે તમારી, પછી જે જીટીયુ કોઓર્ડિનેટર હોય એમને કોન્ટેક્ટ કરવાનો છે કે સર મારું ફોર્મ રિજેક્ટ કેમ કરેલું છે. તો એ તમને પ્રોબ્લેમ કહેશે કે તમારું આ કારણસર તમારું રિજેક્ટ કરેલું છે, એ પ્રોબ્લેમનું તમારે સોલ્યુશન લાવવાનું છે, તમારે પાછે એપ્રુવ કરી દેશે. તો વિદ્યાર્થી મિત્રો, જો રિજેક્ટ થાય તો આ પ્રોસીજર તમારે ફોલો કરવાની રહેશે. પછી છે ipay_query@gtu.ac.in. આ મેલ છે એ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. કેમ ઇમ્પોર્ટન્ટ છે, સૌ પ્રથમ એ ધ્યાન રાખો, માની લો તમે કોઈ પણ પેમેન્ટ કરો છો, બરોબર, એક્ઝામ ફોર્મના રિગાર્ડિંગ, અથવા તમે કોઈ પણ પેમેન્ટ કરો એ તમારા સ્ટુડન્ટ પોર્ટલ ઉપર, અને એકવાર પેમેન્ટ થઈ જાય પછી બીજી વાર પેમેન્ટની અંદર ભૂલ આવે અથવા બે વાર તમારા રૂપિયા કટ થઈ જાય, તો તમારે 30 દિવસ તમારે વેઇટ કરવાનો છે. કેટલા દિવસ? 30 ડેઝ. 30 ડેઝ સુધી જો તમારા પૈસા ના આવે, રિફંડ પાછા ના થાય, તો તમારે આના ઉપર તમારે મેલ કરવાનો છે, ઓકે. આના ઉપર મેલ પણ તમે કરી શકો છો, અથવા જીટીયુની અંદર જે ટોલ ફ્રી નંબર છે એના ઉપર તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. એના સિવાયની બીજી જેટલી પણ ક્વેરી હોય, જેમ કે એક્ઝામ ફોર્મની અંદર તમારું નામની અંદર કંઈ પણ મિસ્ટેક હોય, સબ્જેક્ટ કોડની અંદર મિસ્ટેક હોય, સબ્જેક્ટની અંદર મિસ્ટેક હોય, કોઈ પણ મિસ્ટેક હોય તમને, અથવા તમારો કોઈ એક સબ્જેક્ટ છે એ વધારે બતાવતો હોય, અથવા કોઈ પણ રિગાર્ડિંગ તમારી ક્વેરી હોય, તો તમારે જીટીયુમાં તમારે કોન્ટેક્ટ નથી કરવાનો, તમારે તમારે પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટ એટલે તમારે કોલેજમાં જઈને તમારે કોન્ટેક્ટ કરવાનો છે. તમારે એના રિગાર્ડિંગ તમારે જે પણ પ્રોબ્લેમ હોય એમને કહેવાનું છે, એ સોલ્યુશન તમારું લાવશે. એટલે જીટીયુની અંદર એના રિગાર્ડિંગ તમે કોલ કરશો તો તમને કોલેજમાં જઈને કોન્ટેક્ટ કરવાનું કહેશે. ખ્યાલ આવ્યો? હવે જે ફોર્મ આવેલા છે એની ડેટ કઈ છે, 21 માર્ચ થી લઈને 31 માર્ચ સુધી, એટલે તમને 10 થી 11 દિવસ તમને ટાઈમ આપવામાં આવશે. 21 માર્ચે ફોર્મ સ્ટાર્ટ થઈ ચૂક્યા છે અને 31 માર્ચ સુધી આ ફોર્મ ભરવામાં આવશે. એટલે ડિપ્લોમાની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે લાસ્ટ સેમની અંદર, ડિપ્લોમા ઇન વોકેશન, ડિપ્લોમા ઇન આર્કિટેક્ટ અને ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ, તો એ વિદ્યાર્થીઓ માટે ઘણા ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. તો જાઓ અત્યારે અને ફોર્મ ફિલઅપ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ જે અપડેટ અને એજ્યુકેશન અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરી દો. જીટીયુના રિગાર્ડિંગ, આપણે ગવર્મેન્ટ જોબના રિગાર્ડિંગ આપણે બધા વિડીયો આપણે બનાવીએ છીએ, એકવાર તમે વિડીયો તમે ચેકઆઉટ કરી શકો છો. જે વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ જોબમાં જે વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ જોબની અંદર ઇન્ટરેસ્ટ હોય, એમાં તૈયારી કરવા માટે ઇન્ટરેસ્ટ હોય, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને આપણે વિડીયો એકવાર તમે જોઈ શકો છો. આ જે વિડીયો છે તમારા ફ્રેન્ડને પણ શેર કરો, એટલે એને પણ ખ્યાલ આવી જાય કે એક્ઝામ ફોર્મ સ્ટાર્ટ થઈ ચૂક્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે એમને છેલ્લે એક્ઝામ આવે ત્યાં સુધી એમને ખ્યાલ નથી હોતો કે એક્ઝામ ફોર્મ આવ્યા કે નહીં, એક્ઝામ ફોર્મ ભરતા નથી, અને લાસ્ટમાં એન્ડિંગમાં એ 1000 રૂપિયાની પેનલ્ટી ભરીને પછી હોલ ટિકિટ કઢાવડાવે છે. તો એવું તમારી સાથે ના થાય એટલે તમારા ફ્રેન્ડને પણ તમે શેર કરો અને તમે પણ આ ફોર્મ ભરી દીજો. અને આ વિડીયો ઉપર જો તમને યુઝફુલ તમને માહિતી મળતી હોય તો વિડીયોને 1 લાઈક આપી દીજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.